ઉપલેટા સામ્યવાદી પક્ષ દ્વારા મામલતદાર કચેરી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મોંઘવારી બેરોજગારી ભ્રષ્ટાચાર બાબતે વાત કરવામાં આવે તો હાલ પેટ્રોલ ડીઝલ રાંધણ ગેસ લાઇટ બિલ મોબાઈલ રિચાર્જ મેડિકલ દવાઓ મુસાફરી શિક્ષણ અને ખાદ્ય વસ્તુઓમાં બેફામ મોંઘવારી છે મોંઘવારીના મારથી લોકો પીલાઈ રહ્યા છે તેમાંથી લોકોને રાહત આપવા સરકારે કાર્યવાહી કરવી જોઈએ અર્ધ બળેલા અને ભણેલા યુવાનો બેકારીથી પીલાઈ રહ્યા છે સરકારના તમામ ક્ષેત્રમાં હજારો જગ્યાઓ ખાલી છે તે જગ્યાઓની ભરતી થવી જોઈએ યુવાનોને બેરોજગારીમાંથી છુટકારો આપવો જોઈએ જાહેર વહીવટમાં ભ્રષ્ટાચાર વધતો જાય છે તેની સામે સખત પગલાઓ ભરવા જોઈએ રોડ રસ્તા અને બાંધકામમાં વ્યાપક ભ્રષ્ટાચારના કારણે કામો ખૂબ નબળી ગુણવત્તાના થઈ રહ્યા છે સાર્વજનિક ક્ષેત્રોના ભ્રષ્ટાચાર અટકાવીને રાજ્યને પારદર્શક વહીવટ આપવો જોઈએ તેવી અમારી માંગણી છે રિપોર્ટર સરફરાજ કોડી ઉપલેટા સીપીઆઈએમ મંત્રી વિનુભાઈ ગેરવડા ગુજરાત સરકારને સંબોધીને આજે અમે એક આવેદનપત્ર આપેલ છે મોંઘવારી બેરોજગારી તથા ભ્રષ્ટાચાર સામે ગેસનો ભાવ વધારો પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો મોબાઈલ રિચાર્જ નવી શિક્ષણ નીતિમાં શિક્ષણના ભાવ વધારો શિક્ષણનું ખાનગીકરણ જીવન જરૂરિયાતની ચીજોમાં ભાવ વધારો આ તમામ વસ્તુનો ભાવ વધારા સામે આજે આવેદનપત્ર મામલતદારને આપેલ છે આ મોંઘવારીથી ગુજરાતની પ્રજા ત્રાહ્યમ થઈ ગઈ છે અને આ મોંઘવારીમાં રાહત આપે એવી સરકારને અમારું વચન છે ગુજરાત સરકાર જ્યારે ચૂંટણી લડવા આવે છે ત્યારે બીજા રાજ્યોમાં ઘણા વચનો આપે છે પણ ગુજરાતમાં ચૂંટણી લડવા આવ્યા ત્યારે કોઈ જાતનું કોઈ પ્રજાને રાહત થાય એવું વચનો આપતા નથી અને આ એમનું ઘર હોય એ રીતને શાસન કરે છે અને લોકોને ખૂબ જ મોંઘવારીમાં ત્રાહીમાં પોકારી ગઈ છે તો આમાં જેમ બને એમ તેમ રાહત મળે એવી અમે સરકારને રજૂઆત કરીએ છીએ